વિશ્વ હિન્દુ પરિષદ તથા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા સુખપર ખાતે કચ્છ મોરબીના સાંસદ વિનોદભાઈ ચાવડાને તથા તેમના પરિવારને રામ મંદિરના દર્શન માટે આમંત્રણ પાઠવ્યું. વિશ્વ હિન્દુ પરિષદ તથા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા આજે સુખપર મુકામે કચ્છ મોરબીના સાંસદ વિનોદભાઈ ચાવડાને તથા તેમના પરિવારને અયોધ્યાથી આવેલ પૂજિત અક્ષત આપી અયોધ્યા ખાતે નિર્માણ પામતા રામ મંદિરના દર્શન માટે આમંત્રણ પાઠવ્યું હતું. વિભાગ મંત્રી કૃષ્ણકાંત પંડ્યાએ જણાવ્યું હતું કે રામ મંદિર માટે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ જે સમર્પણ આપ્યું છે તે ઇતિહાસ ક્યારે પણ ભૂલી શકાશે નહીં. આજે આમંત્રણ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રચારક સુદીપભાઈ મોડીસરા, પશ્ચિમ કચ્છ વિશ્વ હિન્દુ પરિષદના ઉપાધ્યક્ષ દીપેશભાઈ જોશી, વિથોણ પ્રખંડના અધ્યક્ષ સંદીપભાઈ મોરસિયા, ભારતીય જનતા પાર્ટીના રવિભાઈ નામોરી, ધર્મેન્દ્રભાઈ ગોસ્વામી, ઉમિયાધામ વાંઢાઈના મંત્રી બાબુભાઈ ચોપડા, બાબુભાઈ ગરવા, કાંતિભાઈ ગરવા વગેરે મોટી સંખ્યામાં કાર્યકરોએ ઉપસ્થિત રહી આમંત્રણ પાઠવ્યું હતું. રિપોર્ટ બાય પ્રેમજી બડિયા, કચ્છકર ટીવી ન્યૂઝ, મોટી વિરાણી. અયોધ્યાની પવિત્ર ભૂમિ ઉપર 496 વર્ષના સંઘર્ષ બાદ અને 76 યુદ્ધ પછીની લડાઈ પછી જ્યારે ભગવાન રામનું મંદિરનું નિર્માણ થઈ ગયું ત્યારે આજ કચ્છ વિશ્વ હિન્દુ પરિષદની ટીમ કચ્છ મોરબીના સાંસદ શ્રી વિનોદભાઈને અયોધ્યાથી આવી પૂજિત અક્ષત કરવા અમારી ટીમ વધારી છે. તેમને ખૂબ ખૂબ અભિનંદન કે તેમના સાંસદ કાળમાં આ ભગવાન રામનું મંદિર બની રહ્યું છે અને ભારતના જે વડોપ્રધાન કહેવાય જેના રગેરગમાં હિન્દુત્વ, રાષ્ટ્રવાદ અને ભારત માતાનું ખૂન વહેતો પ્રધાનમંત્રી જ્યારે આ ગાદી ઉપર છે ત્યારે આ હિન્દુત્વનો ભવ્ય વિજય એ આપણા માટે ગૌરવની વાત છે. આવનારા દિવસોમાં આ ભારત વિશ્વની મહાસત્તા ભાઈ શ્રી વિનોદભાઈને કહીએ કે તમારી ટીમ દ્વારા બને એવી અભ્રતના અસ્તુ ભારત માતા કી જય જય શ્રી રામ.